नमस्कार विद्यार्थी मित्रों, हिंद एजुकेशन यूट्यूब चैनल में आपनु स्वागत है। आज वीडियो अंदर आप जोशू द्वितीय वार्षिक परीक्षा 2022 अंदर जे लेवायेलू धोरण नौ विज्ञान और टेक्नोलॉजी विषय पेपर, तो 2023 पेपर परीक्षा आवशे एनी अंदर तमारे आ पेपर काम में आवी शके छे। चलो शुरू करिए। आपेलू छे विभाग ए, एमां छे नीचे आपेला प्रश्न नंबर 1-14 ना भाग्य मुजब उत्तर लखो। तो पहलू छे बरफनू गलनबिंदु खाली जग्या के छे, एना पछी बीजू छे रुधिरमांथी नशाकारक द्रव्योने अलग करवा खाली जग्या पद्धति उपयोगी छे, एना पछी योग्य जोड़का जोड़वाना छे तमारे, तो जोड़काना प्रश्नों तमे अहींया जोई लो बराबर। त्यारबाद चौथो प्रश्न छे खाली जग्या नो अणु एक परमाणवीय छे, एना पछी पांचमो प्रश्न छे कया प्रकारनी स्नायु पेशी एक पण क्षण विश्राम कर्या वगर जीव प्रयत्न संकोचन अने विकोचन पामे छे। त्यारबाद छठो प्रश्न छे फूग सृष्टिना सजीवो माटे क्यूँ विधान खोटू छे। एना पछी सातमो प्रश्न छे सजीवोने नाम आपवानी द्विनामी नामकरण पद्धति कया वैज्ञानिके आपी, तो केरोलस लिनियस। एना पछी छे MS-2 कई भौतिक राशिनो एकम छे, तो प्रवेग। पछी तमने प्रश्नो आपेला छे 9, 10, 11, 12, 13 सुधी, तो एनी अंदर जवाबो साथे तमने अहीं आपेला छे। त्यारबाद 14मो प्रश्न छे सौराष्ट्रना दरिया किनारे खावामां उपयोगमां आवती कया प्रकारनी माछली खूब मोटा जथ्थामां मळे छे, तो प्रोम्फेट। एना पछी विभाग बी जोईए, तो एना पण तमने प्रश्नना जवाब आपेला छे, तमे जोई लो बराबर। प्रश्न नंबर 15-23 40-50 શબ્દોમાં ઉત્તર લખવાના છે તમારે। અર્ધધાતુ તત્વ એટલે શું ઉદાહરણ આપો, તો અહીંયા તમને આપેલું છે। એના પછી આગળ આપણે જોઈએ 18મો પ્રશ્ન છે મોનેરા સૃષ્ટિના લક્ષણોને ઉદાહરણ આપો। એવી રીતે 19, 20, 21, 22, 23 સુધી તમને પ્રશ્નો આપેલા છે, તમારે સોલ્યુશન કરી લેવાનું છે એક વખત। તો જો આ પ્રશ્નોમાંથી તમારે કદાચ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો તમને એ સારી રીતે આવડી શકે છે। અને હર હંમેશા હું તમને વિનંતી કરું કે કોઈપણ ચેનલ ઉપર સોલ્યુશનનો વિડીયો હોય તો એ સોલ્યુશનનો વિડીયો જોવા કરતાં એ વિડીયોને તમે તમારા નોટ્સની અંદર ઉતારી દો, એટલે સોરી વિડીયોને નહીં પણ એ પ્રશ્નોને, અને એ પ્રશ્નોનું તમે જાતું સોલ્યુશન કરો। કોઈપણ ચેનલ ઉપર તમે વિડીયો જુઓ પણ એ ચેનલ ઉપર જે વિડીયો તમે જુઓ છો એના પ્રશ્નો તમે લખી દો અને જાતે એનું સોલ્યુશન કરો, તો તમારે વધુ પ્રમાણમાં ફાયદો થશે અને તમે પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકશો। એના પછી વિભાગસી જોઈએ, વિભાગસીની અંદર પ્રશ્નો આપેલા છે, તમે તમારા ચોપડાની અંદર લખી શકો છો અને તૈયાર પણ કરી શકો છો। જો ડાલ્ટનની અભિધારણાઓ સમજાવો, એના પછી 25મું છે રાસાયણિક સૂત્ર એટલે શું, રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમનું પાલન કરવું જોઈએ, તો એવી રીતે વિભાગ ડી આપણે જોઈએ। વિભાગ ડીની અંદર પણ પ્રશ્નો તમને અહીં આપેલા છે, એ પણ તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાના છે અને એનું સોલ્યુશન જાતે કરવાનું છે, જેથી કરીને તમે સારા એવા માર્ક્સ લાવી શકો। બાકી આપણે અહીંયા પેપર પૂર્ણ કરીએ છીએ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર જો નવા છો તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન દબાવી શકો છો। ચાલો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।